અમારા ડીસીપી જોન ફાઈ સાહેબ તેમજ નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસપી ઝાલા સાહેબ તેમજ ડિસ્ટા પીએસઆઈ સાસઠિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આપણા વિ નિકોલ પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર જે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે શાકભાજીઓ છે એવા અનુસંધાનમાં જે માણસોની ભીડ થતી હતી એના અનુરૂપ આજે પીઆઈ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ તમામ વિસ્તારોની અંદર જે જે જગ્યાએ શાકભાજીઓની લારીઓ રહેતી હતી ત્યાં અમે એક ડ્રોઈંગ બનાવ્યું છે જે ડ્રોઈંગની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહી અને એ પ્રમાણે દરેક વ્યક્તિઓ એક લારી ઉપર ત્રણ વ્યક્તિઓ પરચેસ કરી શકે એવી વ્યવસ્થા માટે અમે દરેક જે પીઆઈસીના માર્ગદર્શન હેઠળ જે અમે જગ્યાઓ સિલેક્ટ કરી છે તે માટે અમે સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાનો જે આ અત્યારે અમદાવાદની અંદર અને આખા વિશ્વની અંદર જે મહામારી જાગી છે તેના માટે જે દરેક માણસોને જાગૃત કરવા માટેનો એક કોન્સેપ્ટ લીધો છે જે અમારી સાથે પારેવડા ગ્રુપ તરફથી બી અમને સપોર્ટ મળ્યો છે અને પીઆઈ માર્ગદર્શન હેઠળ અમે જે માહિતી મળી છે એ પ્રમાણે અમે નિકોલ પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાઓએ એક ડ્રોઈંગો તૈયાર કર્યા છે જેમાં દરેક લારીવાળા ત્યાં ઊભા રહે છે સોશિયલ ડિસ્ટન્સિંગની સંપૂર્ણપણે સરકાર શ્રી ભારત સરકારશ્રીના આદેશ પ્રમાણે નિયમ પ્રમાણે એનું પાલન કરશે અને દરેક નાગરિકને જાગૃતતા મળે એ માટેનો એક આ કોન્સેપ્ટ ઉભો કર્યો છે અને જે વિસ્તારની અંદર જોઈ શકો છો હું પારેવડા ગ્રુપથી બોલું છું અને અમારું ગ્રુપ જે છે એ પક્ષીઓ બચાવનું ઘણા વર્ષોથી કાર્ય નિકોલ નરોડા અને બાપુનગર વિરાટનગર ઓડોસ વિસ્તારમાં કરે છે આજે અમે આખું વિશ્વ આપણે જ્યારે કોરોનાની કટોકટીથી લડી રહ્યા છીએ ત્યારે અમે પોલીસ નિકોલ પોલીસના સહયોગથી અમે સોશિયલ ડિસ્ટન્સિંગ તમે બધા જ જાણો છો કે ફક્ત એક જ રસ્તો છે કે જે સોશિયલ ડિસ્ટન્સિંગ એનાથી જ આપણે કોરોનાથી આપણે દૂર રહી શકીએ છીએ જ્યાં સુધી એની રસી કે એનું વેક્સિનેશન કે કોઈ દવા ચોક્કસ ના મળી જાય ત્યાં સુધી આપણે એનાથી દૂર રહીએ એના માટે સોશિયલ ડિસ્ટન્સિંગ કરવું ખૂબ જ જરૂરી છે અમારા નિકોલ વિસ્તારના પોલીસના વડા અને એના સહ સહકર્મીઓ બધા ભેગા થઈને અને અમારા પારેવડા ગ્રુપે ભેગા થઈને સાથે એક સોશિયલ નું જેમ શાકભાજી શાકભાજી લેવા ઘણી બધી ભીડ ઉમટી ઉઠે છે એના માટે અમે એક નિયત એરિયા નક્કી કર્યા છે જ્યાં જ્યાં શાકભાજી લોકો વેચવા આવે છે શાકભાજીવાળા ત્યાં અમે એક ડિસ્ટન્સિંગનું મેઝરમેન્ટ બનાવીને અને એક લારી અને બીજી લારી વચ્ચે છ ફૂટનું ડિસ્ટન્સ પ્લસ એ એક લારી પાસે ત્રણ જ વ્યક્તિ ઊભી રહી શકે એ રીતેના રાઉન્ડ બનાવીને અને લોકલ લોકલ જે ડિસ્ટન્સિંગ છે એ અને સાથે સાથે કોરોના સ્પ્રેડ ના થાય એના માટે અમે સાવચેતીના પગલાં લીધા છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે લોકો જ્યારે શાકભાજી લેવા જાય ભીડ ના ભેગી કરે અને સરકારના જે નિયમો છે કે તમે એક વ્યક્તિ બીજે વ્યક્તિ સાથે એટલીસ્ટ ત્રણથી ચાર ફૂટનું ડિસ્ટન્સ રાખે એ રીતે અમે ડ્રોઈંગ કરી છે જે નિકોલ વિસ્તારમાં અમને સ પોલીસ તરફથી જે પણ અમને વિગતો મળી કે આ જગ્યા જે જે સ્થાનો ઉપર ભીડ વધારે થાય છે એ બધી જ જગ્યાએ અમે આ રીતેનું પ્રોગ્રામ કર્યો છે ડ્રોઈંગ કરી છે લારી ઊભી રાખવા માટેની પણ અને એની સાથે સાથે એક લારી પાસે ફક્ત ત્રણ જ વ્યક્તિ ઊભી રહી શકે અને એનાથી લોકો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ મેન્ટેન થાય અને કોરોના જેવી બીમારીથી આપણે લડી શકીએ અત્યારે જે શાકભાજીની લારીઓની અંદર જે સોશિયલ ડિસ્ટન્સિંગ નહોતું જળવાતું એના માટે નિકોલ પોલીસ સ્ટેશન અને પારોડા ગ્રુપ દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી છે અને એક એ લોકોએ જે માર્કિંગ કર્યું છે અને એક લારીની આગળ ત્રણ નાના નાના સર્કલ કરવામાં આવેલા છે તો હું આનાથી બહુ પ્રભાવિત છું અને જાહેર જનતાને જણાવું છું કે અત્યારે આ જે આપણે કોરોનાનો જે પ્રો વિશ્વવ્યાપી આપણે જે પ્રોબ્લેમ છે અને જે સરકાર શ્રી દ્વારા આપણને જે સૂચનાઓ આપવામાં આવેલી છે અને આ જે આપણે નિકોલ પોલીસ સ્ટેશન અને પાર પારવડા ગુરુ દ્વારા જે મહેનત કરી અને આપણને જે જે સૂચનાઓ આપવામાં આવેલી છે તો હું એમ જણાવું છું કે આપણે આનું પાલન કરીએ અને આપણી જાતને અને આપણે આપણા સમાજને આ કોરોનાથી બચાવીએ